નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતના હવામાનમાં ઘરમૂળ ફેરફાર જોવા મળી રહ્યા છે. ઠંડીમાં ગરમી અને ગરમીમાં વરસાદ, જોકે હાલ તો ગુજરાતમાં ડબલ ઋતુ અનુભવાઈ રહી છે. સાંજ પછી ઠંડી અને દિવસે ગરમી, આ વાતાવરણ હવે લોકોને બીમાર બનાવી રહ્યું છે. અને આવામાં વડી અંબાલાલ પટેલે ગાભા કાઢી નાખે તેવી ઠંડી અને માવઠાની પણ આગાહી કરી છે. જી હા, ખબરો એવી મળી રહી છે કે આગામી 5 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં હવામાન પલટાવાનું છે. ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. ગુજરાતમાં અનેક સ્થળોએ છાંટા પડવાની શક્યતા છે અને રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. હાલ તો ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. આ મહિનામાં બેવડી ઋતુનો અહેસાસ થશે. તો આની સાથે જ ખબરો એવી મળી રહી છે કે અંબાલાલ પટેલે આગાહી કરતા વધુમાં જણાવ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે ઠંડીમાં વધઘટ થયા કરશે, તેમજ ફેબ્રુઆરીમાં 2 રાઉન્ડ ઠંડી આવશે અને મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે 12-15 ડિગ્રીનો તફાવત જોવા મળશે. આને કારણે સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશે. જમ્મુ કાશ્મીર સહિત પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, તો ગુજરાત પર પણ તેની અસર જોવા મળી રહી છે. ગુજરાત સહિત દિલ્હીમાં કમોસમી વરસાદ આવ્યો છે. જોકે આ બધાની વચ્ચે ફેબ્રુઆરીમાં કાતિલ ઠંડી પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આજથી 7 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં વધારો થશે અને આની સાથે જ છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે આ શક્યતા વ્યક્ત કરી છે. આ વર્ષે શિયાળામાં કેટલાક દિવસોને બાદ કરતા અન્ય દિવસોમાં બહુ જ ઠંડી ન પડી હતી, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. 7 ફેબ્રુઆરી પછી ખૂબ જ ઠંડી પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપની અસર ઠંડીના પડશે અને જ્યારે માર્ચ મહિનામાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.